हाल में महत्वपूर्ण अपडेट आ रही है। राज्य में प्रवर्तमान वीज कटौती निवार सरकार एक उपाय कर रही है कि जेमा उद्योगों ने सप्ताह में एक दिवस वीजड़ी नहीं आपवामां आवे, एटले के उद्योगों की वीजड़ी कापीने आखरे खेडूतों ने वीजड़ी अपाशे। सात दिवस पैकी एक दिवस उद्योगों ने वीजड़ी नो काप मुकाशे। अलग अलग जिल्ला में अलग अलग दिवसे आ रजा राखवानो आदेश आपवामां आव्यो छे। आपणे जणावीए के राज्य में प्रवर्तमान जे वीज कटोकटी छे तेने लईने आखरे सरकारे आ निर्णय कर्यो छे। एक उपाय सूचव्यो छे कि उद्योगों ने सप्ताह में एक दिवस वीजड़ी काप करवामां आवशे, एटले के ए जे वीजड़ीनो उपयोग छे ते आखरे खेडूतोना काममां आवे। सात दिवस पैकी एक दिवस उद्योगों ने आ वीजड़ी काप सहन करवो पड़शे अने अलग अलग जिल्लानी अंदर अलग अलग दिवसे आ वीज काप राखवानो आदेश आपवामां आव्यो छे। राज्य सरकार हस्तकनी तमाम वीज कंपनीओ ने आ आदेश आपी देवामां आव्यो छे, एटले के तमाम जे वीज कंपनीओ छे तेने सप्ताहमां एक दिवस उद्योगों ने वीजड़ी नहीं आपी शकाय, तेमां काप मूकवो पड़शे। आखरे समस्या जे वीज कटोकटीने लईने छे तेने लईने आ एक महत्वपूर्ण उपाय सरकारे सूचव्यो छे, तेने लईने वीज कंपनીઓને તેમણે આદેશ આપ્યો છે કે સાત દિવસની અંદર કોઈપણ એક દિવસ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ દિવસે વીજ કાપ મૂકવામાં આવશે, ઉદ્યોગોને આ વીજ કાપ લાગુ પડશે અને સપ્તાહમાં એક દિવસ ઉદ્યોગોને આ વીજ કાપ સહન કરવો પડશે। प्रवर्तमान जे वीज कटोकटी छे ए समस्याना निवारण रूपे सरकारे आ उपाय अजमाव्यो अने हवे तेमणे वीज कंपनीओने आदेश आप्यो छे के उद्योगोने सप्ताहमां एक दिवस वीजळी नहीं आपवामां आवे अने ए दिवसे आखरे उद्योगो बंध राखवानी फरज पड़शे, परंतु अलग अलग दिवसे अलग अलग जिल्लानी अंदर आ वीज काप राखवा माटे आदेश अपायो छे अने तेने लईने तमाम वीज कंपनीओने पण सरकारे आदेश आपी दीधो छे कि आ प्रकारे तेवो उद्योगोने कया दिवसे वीज काप मूकवो तेने लईने आगामी दिवसोनी अंदर वधु સ્પષ્ટતાઓ થશે, કારણ કે અલગ અલગ જિલ્લાઓની અંદર સપ્તાહમાં અલગ અલગ દિવસે આ વીજ કાપ મૂકાશે અને ઉદ્યોગોને સપ્તાહમાં એક દિવસ વીજળી નહીં આપવામાં આવે અને આ જે તમામ વીજળી છે તેનો ઉપયોગ ખેડૂતોને આપવામાં આવે તે પ્રકારનું એક આયોજન સરકારે વિચાર્યું છે અને તેને લઈને વીજ કંપનીઓને તેમણે આદેશ આપી દીધો છે। આપણે ખ્યાલ છે તે મુજબ પ્રવર્તમાન વીજ કટોકટી છે અને તેને લઈને ખેડૂતોએ પણ આખરે સરકાર સામે પાયો ચડાવી હતી, જેને લઈને સરકારે આ અનોખો ઉપાય સૂચવ્યો છે। आज समग्र मामले वधु विगते बात करवा जोड़ाई रहा है टीवी नाइन संवाददाता यूनुस गाजी। यूनुस, आखरे प्रवर्तमान जे वीज कटोकटी छे तेना निवारण रूपे सरकारे आ उपाय सूचव्यो छे, आखरे कया दिवसे अने कया कया जिल्लामां केवी रीते वीज काप मुकाशे तेने लईने कोई रूपरेखा सामे आवी रही छे खरी यूनुस? જયેશ, જે રીતે ખેડૂતોને વીજ કાપ મૂકવામાં આવ્યો છે અને રાજ્યભરમાં ખેડૂતોનું આંદોલન વ્યાપક બની રહ્યું છે, તેને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ જ રીતે રાજ્ય સરકારના આદેશથી GUVNL એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ડાયરેક્ટર દ્વારા રાજ્યની જે અલગ અલગ વીજ કંપનીઓ છે તેઓને એક પત્ર લખવામાં આવ્યો છે અને તેઓને પોતાના જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં ફરજિયાત વીકલી ઓફ રખાવવા માટે સૂચના આપવામાં આવેલી છે। અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ દિવસે આ ઉદ્યોગોને બંધ રાખવાની સૂચના એટલા માટે આપવામાં આવી છે કે જો ઉદ્યોગો બંધ રહેશે તો વીજળીની બચત થશે અને આ વીજળી જે છે તે અન્ય વિસ્તારોની અંદર અથવા તો ખેડૂતોને જ્યાં જરૂરત જણાય છે ત્યાં પહોંચાડી શકાય છે। વીજળીની જે બચત છે તે કરવા માટે આ પ્રકારના ઉપાય લેવામાં આવ્યા છે, તેમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ દિવસોએ આ વીકલી ઓફ રાખવાનો અથવા તો વીજ કાપનો આદેશ આપવામાં આવ્યો છે। આમે ઉદ્યોગોની અંદર એક સાપ્તાહિક રજા તો હોતી જ હતી, પરંતુ તેનું ફરજિયાત અમલ નહોતો થતો, પરંતુ હવે જે અલગ અલગ વીજ કંપનીઓ છે તેઓને અને અન્ય સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓના વિસ્તારના ઉદ્યોગો આ દિવસે ફરજિયાતપણે બંધ રાખવામાં આવે। ગાંધીનગર, વલસાડ અને નવસારીને સોમવારના દિવસે ઉદ્યોગો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલી છે। અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીને મંગળવારે તમામ ઉદ્યોગો બંધ રાખવા પડશે। આ જ રીતે રાજકોટ અને મોરબીમાં બુધવારે તમામ ઉદ્યોગો બંધ રાખવા પડશે। આ જ રીતે રાજ્યના જે અલગ અલગ જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓને અલગ અલગ દિવસે ઉદ્યોગો બંધ રાખવા પડશે અને જો કોઈ ઔદ્યોગિક સંચાલકો દ્વારા આ સૂચનાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેઓની સામે પગલાં પણ ભરાઈ શકે છે। એક તરફ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ હવે ઉદ્યોગો માટે જે વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે તેને કારણે જરૂરથી ગણગણાટ ફેલાઈ શકે છે। આવી જે કંપનીના સંચાલકો પૈકીના આપણી પાસે જે રીતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે ઉદ્યોગોની અંદર ઉત્પાદન બંધ કરવું પડશે તો શું પરિસ્થિતિઓ વિપરીત પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે? એકચ્યુઅલી જે ઉદ્યોગ લક્ષી સરકારે જે આ નિર્ણય લીધો છે એનાથી ઉદ્યોગોમાં વિપરીત પરિસ્થિતિ ઉભી થશે, જેમ કે મશીનો બંધ થઈ જશે, મશીનોને ચાલુ કરવા માટે હાઈ મેન્ટેનન્સ જોઈએ, અમુક મશીન એવા હોય છે કે જે એકવાર બંધ થઈ જાય પછી એને ચાલુ કરવા માટે હાઈ મેન્ટેનન્સ જોઈએ,
8 કલાક જોઈએ, સેટિંગ કરવું પડે, એ જે પોસિબલ નથી ઉદ્યોગો માટે. તો શું સરકારે હવે સૂચના આપી છે સાપ્તાહિક બંધ રાખવું જ પડશે, તો કેટલું નુકસાન જઈ શકે છે? નુકસાનમાં તો એવું જે કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ જે મશીનો બનતા હોય જેમાં 24 અવરની શિફ્ટ હોય એ પોસિબલ નથી કે એને બંધ રાખી શકાય એક પણ કલાક માટે. ખેડૂતોને ખુશ કરવા માટે જરૂરથી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે, પરંતુ ખેડૂતોને ખુશ કરવા માટેનો આ નિર્ણય કદાચ ઔદ્યોગિક સંચાલકોનો રોષનો સામનો કરવાનો સરકારને વાળો આવી શકે છે. જોવાનું હવે એ છે કે સરકાર ખેડૂતોને ખુશ રાખવા માટે આવા હજુ વધુ કેટલા નિર્ણયો લેશે. જયેશ પ્રમાણે આખરે ઉદ્યોગો પર ચોક્કસપણે તેની એક વિપરીત અસર પણ જોવા મળશે. જોકે સામાન્યતઃ અઠવાડિયામાં એક દિવસ રજા રહેતી હોય છે, એ દિવસે અનુકૂળ કરીને આ પ્રકારનું વીજ કાપ મૂકવામાં આવે તે પ્રકારનું પણ સૂચન થઈ રહ્યું છે.